नमस्कार खेडूत मित्रों, स्वागत है तमारू अमारी यूट्यूब चैनल गुजरातनो अन्नदाता। मित्रों, आज ना वीडियो में आपणे वात करीशुं प्रधानमंत्री किसान सम्मान निधि योजना अंतर्गत जे 12मो हप्तो छे, तो ते 12मो हप्तो कई तारीखे खेडूतोना खातामां जमा थशे तेना विशे संपूर्णपणे माहिती मेळवशुं। वीडियानी शरूआत करीए ते पहेला वीडियो गमे तो लाइक अने शेर करी देजो, चेनलमां नवा होय तो चेनलने सब्सक्राइब करी देजो। तो चालो मित्रों वीडियानी शरूआत करीए। तो मित्रों, 12मा हप्तानी राह जोई रहेला लाभार्थी खेडूतो माटे सारा समाचार कही शकाय। 17 अथवा तो 18 ऑक्टोबरना रोज पीएम किसान योजनानो 12मो हप्तो छे ते खेडूतोना खातामां जमा थशे। विगतवार माहिती मेळवीए तो पीएम किसान सम्मान निधि योजना के जेने आपणे टूंकमां पीएम किसान योजना तरीके ओळखीए छीए, तो आ पीएम किसान योजनामां अत्यार सुधी 11 हप्ता खेडूतोना खातामां जमा करावी दीधेल छे। 12मा हप्तानी राह जोई रहेला लाभार्थी खेडूतो छे तो तेमना माटे सारा समाचार कही शकाय। दिवाळी पहेला मोदी सरकार टूंक समयमां देशभरना 12 करोड़थी पण वधारे खेडूतोना खातामां रूपिया 2000 ट्रांसफर करशे, एटले के रूपिया 2000નો 12મો હપ્તો છે તે દિવાળી પહેલા જમા થઈ શકે છે। મળતી માહિતી મુજબ પીએમ કિસાન યોજનાનો 12મો હપ્તો છે તે ટૂંક સમયમાં જ ખેડૂતોને આપવામાં આવશે। મીડિયા રિપોર્ટ અનુસાર સરકાર 17 અથવા તો 18 ઓક્ટોબર 2022ના રોજ ખેડૂતોના ખાતામાં 12મા હપ્તાના જે પૈસા છે તે ટ્રાન્સફર કરી શકે છે। મિત્રો, પૈસા ટ્રાન્સફર કરવાની તારીખને લઈને હજી સુધી કોઈ સત્તાવાર એટલે કે ઓફિશિયલ જાહેરાત કરવામાં આવેલ નથી, પરંતુ આ મીડિયા રિપોર્ટ અનુસાર મિત્રો માહિતી મળેલ છે કે 17 અથવા તો 18 ઓક્ટોબર 2022ના રોજ ખેડૂતોને પોતાના ખાતામાં 12મા હપ્તાની રકમ મળી જશે। મિત્રો, યોજનામાં ગેરરીતિને રોકવા માટે સરકારે ઈ KYC ફરજિયાત બનાવ્યું હતું। મિત્રો, ઈ KYC માટેની જે છેલ્લી તારીખ હતી તે 31 ઓગસ્ટ રાખવામાં આવેલ હતી, જોકે ખેડૂતોનું ઈ KYC પૂર્ણ થયું ન હતું તેથી તેને લંબાવવામાં આવેલ છે, જેના કારણે ખેડૂતોને 12મા હપ્તાની રકમ છે તે મળેલ નથી, નાણાં મળવામાં વિલંબ થઈ રહ્યો છે। આવી સ્થિતિમાં હજી તમે ઈ KYC નથી કરેલ તો સૌથી પહેલાં તો તમે તમારું ઈ KYC કરાવો, તમારા ગ્રામ પંચાયત ખાતે જે VCE ઓપરેટર આવેલ હોય છે ત્યાં જઈ અને તમારે પોતાનું ઈ KYC કરાવવાનું રહેશે। અથવા તો મિત્રો, જે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાની ઓફિશિયલી વેબસાઇટ છે pmkisan.gov.in, તે વેબસાઇટ ઉપર જઈ અને તમે તમારી જાતે ઈ KYC પૂર્ણ કરી શકો છો। મિત્રો, પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ સરકાર દ્વારા આર્થિક રીતે નબળા ખેડૂતોને વાર્ષિક રૂપિયા 6000ની રકમ છે તે આપવામાં આવે છે, અને આ જે રૂપિયા 6000ની સહાય છે તે અલગ અલગ 3 હપ્તામાં ચૂકવવામાં આવે છે। 2000નો દર 4 મહિને 1 હપ્તો, એવી રીતે 3 હપ્તા દ્વારા આ રકમની ચૂકવણી કરવામાં આવે છે। અત્યાર સુધી ખેડૂતોના ખાતામાં કુલ 11 હપ્તાના નાણાં છે તે જમા કરાવી દીધેલ છે, અને હવે આગામી સમયમાં ખેડૂતોના ખાતામાં 12મા હપ્તાની રકમ છે તે ટૂંક સમયમાં જમા કરાવવામાં આવશે। તો મિત્રો, મળતી માહિતી મુજબ આગામી 17 અથવા તો 18 ઓક્ટોબરના રોજ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો 12મો હપ્તો છે તે ખેડૂતોના ખાતામાં જમા કરાવવામાં આવે તેવી શક્યતાઓ રહેલી છે। આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે। વિડીયો પસંદ પડ્યો હોય તો લાઇક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા જ વિડીયામાં, ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।